શનિવારની સાંજે રાજકોટના ટીઆરપી મોલમાં જે આગ લાગી હતી એના કારણે જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ એના પડઘા છે આખા ગુજરાતમાં પડ્યા હતા અને ગુજરાતમાં ઠેર ઠેર જેટલા પણ ગેમ ઝોન છે એને બંધ કરવામાં આવ્યા હતા અને આ બાબતે જામનગરમાં જે એકમાત્ર ગેમ ઝોન છે અને એ ગેમ ઝોનને પણ બંધ કરવામાં આવ્યું હતું ત્યારે જામનગરના મહાનગરપાલિકાના કમિશનરે આ બાબતે શું પ્રતિક્રિયા આપી ચલો સાંભળીએ. છેલ્લે જે રાજકોટમાં આગની જે અકસ્માતની દુર્ઘટના બની એના બાદ જામનગર શહેરમાં પણ આપણે પ્રિકોશનના ભાગરૂપે તુરંત રવિવારના દિવસે ચેક કરીને જ્યાં ગેમ ઝોન એકમાત્ર હતો એની પાસે પૂરતી એનઓસી પણ હતી અને બીયુ પરમિશન પણ હતું, પરંતુ સરકારશ્રી તરફથી નવી ગાઈડલાઇન્સની જે મળે એની રાહમાં જોઈને અમે એ લોકોને અત્યારે પ્રિકોશનના ભાગરૂપે અટકાવેલા છે અને એ રીતે કોઈ પણ પ્રકારે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ રાઇડ્સ હતી એ આપણે રવિવાર અને સોમવાર દરમિયાનમાં અત્યારે હાલ એમને બંધ કરાવેલ છે. કારણ કે આપણે સૌથી પહેલાં વધુ વિગતવાર તમામે તમામ એસઓપીનો અમલ કરીને દરેકે દરેક બાબત ચકાસવા માંગીએ છીએ અને આ અઠવાડિયામાં શહેરના હોટેલ્સ, હોસ્પિટલ્સ, શાળાઓ, કોલેજો, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ્સ, એ ઉપરાંત થિયેટર, મલ્ટીપ્લેક્સ, મોલ્સ વગેરે જ્યાં જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા સામાન્ય રીતે થતા હોય છે 50 કરતાં વધારે સંખ્યામાં, એ તમામે તમામ સ્થળો આપણે ચકાસવા માંગીએ છીએ. આશરે 500 જેટલી જગ્યાઓ આ રીતે કુલ મિલાકે કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિભાગ જેમ કે ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ, એ ઉપરાંત ફૂડ અને ફાયર ઓફકોર્સ, આ 4-5 શાખાઓ ભેગા થઈને એમની ટીમની રચના કરવામાં આવી છે જેઓ આ દરેકે દરેક જગાઓની ચકાસણી કરશે.